अत्र अमदावाद वडोदरा आणंद खेड़ा गांधीनगर में स्पर्धात्मक परीक्षा गौण सेवा पसंदगी मंडल जुनियर क्लार्क की भर्ती माटे परीक्षा राज्य में 1.9 लाख उम्मीदवारों आ परीक्षा आपी रहा है। 200 मार्क की ओएमआर पद्धति थी आ परीक्षा लेवाई रही है। 5 शहरों 365 केन्द्र पर आ परीक्षा आयोजन थयुं छे। वडोदरा कॉर्पोरेशन में जुनियर क्लार्क की 552 जगहों आ परीक्षा योजाशे। गुजरात गौण सेवा पसंदगी मंडळना वर्ग 3 परीक्षानुं आयोजन करवामां आव्युं छे त्यारे परीक्षा केन्द्रों खाते उम्मीदवारो पहोंची रह्या छे। बपोरे 1 થી 3 કલાક दरमियान आ परीक्षा योजावानी छे। अमदावादना 145 बिल्डिंगमां 44,000 थी पण वधु उम्मीदवारो परीक्षा आपवाना छे। तमाम तकेदारी राखवामां आवी रही छे, साथे ज सुरक्षा व्यवस्थानी वात करवामां आवे तो ते पण सज्ज जोवा मळी रही छे। सुरक्षाकर्मीओ छे के जे Body 1 कैमेरा साथे सज्ज छे, अने ज्यारे परीक्षा केन्द्रोनी वात करवामां आवे तो तेमां पण तमाम प्रकारनी व्यवस्थाओ छे ते करवामां आवी छे। वर्ग 3 भरती माटेनी आ परीक्षानुं आयोजन करवामां आव्युं छे। दूर दूरथी उम्मीदवारो पण जे छे के जे परीक्षा केन्द्रो खाते पहोंची रह्या छे, त्यारे केटलाक उम्मीदवारो साथे पण વાતચીત કરીશું કે કઈ રીતનાની તેમની તૈયારીઓ છે અને જે રીતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તમામ વ્યવસ્થાને લઈને તેમનું શું કહેવું છે। આપ ક્યાંથી આવ્યા છો અને કેટલા સમયથી તૈયારીઓ કરતા હતા, વ્યવસ્થાને લઈને શું કહેવું છે? હું ગાંધીનગરથી પરીક્ષા આપવા અમદાવાદ આવ્યો છું। હું 3 થી 4 વર્ષથી એક્ઝામની તૈયારી કરું છું અને પરીક્ષાની વ્યવસ્થા હસમુખ પટેલ સર આવ્યા પછી સારી છે। અમને એવું લાગી રહ્યું છે કે હવે પેપર લીક નહીં થાય અને શાંતિથી એક્ઝામ લેવાશે એવું લાગી રહ્યું છે અમને। બિલકુલ, કયા રીતે એટલે કે તૈયારીઓ કયા પ્રકારની છે અને કયા કયા ટફ પાર્ટ્સ આ એક્ઝામને લઈને આપના માટે રહ્યા છે? સબ્જેક્ટ તો કેવું છે કે બધા સબ્જેક્ટ આમાં આવરી લેવામાં આવ્યા છે, એટલે મારે તો બધા સબ્જેક્ટ સારી રીતે તૈયારી છે। થોડું ઇંગ્લિશ મને વીક લાગે છે પણ મારું પેપર સારું જશે એવી મને આશા છે। બિલકુલ, આપણી સાથે અન્ય પણ ઉમેદવાર છે, ક્યાંથી આવ્યા છો, કયા પ્રકારની તૈયારીઓ છે આપની? હું પંચમહાલ ગોધરાથી આવી છું અને હું Class 3 તૈયારી 1-2 વર્ષથી કરી રહી છું। અચ્છા, આપના માટે કયો સબ્જેક્ટ સૌથી વધુ અઘરો રહ્યો તેવું લાગે છે? આ એક્ઝામમાં બધા જ વિષયો સારી રીતે કવર કરેલા છે પણ મારા માટે ઇંગ્લિશ અને મેથ્સ થોડું ટફ લાગી રહ્યું છે, બાકી બીજા બધા વિષયમાં સારા માર્ક્સ આવી શકે છે। અચ્છા, વ્યવસ્થાને લઈને શું કહેશો જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે? અહીંયા બહારથી તો સારું લાગે છે કે એક્ઝામ શાંતિપૂર્વક યોજાશે અને કોઈ પ્રકારની ગેરરીતિ નહીં થાય એવું મને લાગી રહ્યું છે અહીંયાના સ્ટાફ મુજબ। બિલકુલ, તો જે રીતે કોઈ પણ ગેરરીતિ ન સર્જાય તેની તકેદારીઓ છે તે રાખવામાં આવી રહી છે અને ઉમેદવારો જે છે તે પણ અત્યારે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી ગયા છે। જે 1 કલાકે આ એક્ઝામની શરૂઆત છે તે થવાની છે અને એક્ઝામને લઈને જે રીતે તંત્ર તરફથી તો તૈયારીઓ સજ્જ છે, સાથે જ ઉમેદવારો પણ તૈયાર છે અને જે રીતે સુરક્ષા વ્યવસ્થાની સાથે આ પરીક્ષા જે છે તે યોજાવાની છે ત્યારે અમદાવાદના તમામ સેન્ટર ખાતે તમામ સુરક્ષા અને તમામ વ્યવસ્થાઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો સમાચારોમાં આગળ વધીએ। પાર્ટીની નીતિ વિરુદ્ધ અમરેલીની બગસરા પાલિકાનો ઠરાવ। અમરેલીની બગસરા ભાજપ શાસિત નગરપાલિકાનો વિચિત્ર ઠરાવ સામે આવ્યો છે। મહિલા સભ્યોના બદલે તેમના પતિ વહીવટ કરી શકે તેવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। મહિલા સભ્ય પોતાના બ્લડ રિલેશનવાળા વ્યક્તિને પણ રાખી શકે। પાલિકાની સાધારણ સભામાં મોબાઈલ લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સાધારણ સભામાં જરૂર પડે પોલીસ પ્રોટેક્શન પણ મંગાવવામાં આવશે। તો બગસરા ભાજપ શાસિત નગરપાલિકાનો વિચિત્ર ઠરાવ સામે આવ્યો છે। આ નિર્ણય લેવા પાછળનો એક જ કારણ છે કે હું 18 વર્ષથી સભ્ય તરીકે નગરપાલિકામાં હતી અને દરેક મિટિંગમાં કોંગ્રેસના સભ્યો છે એ લાઈવ કરી અને મિટિંગમાં અડચણ પહોંચાડે છે, કાંઈ પણ સાંભળવા દેતા નથી। એટલા માટે આ નિર્ણય લીધો છે કે મોબાઈલ લઈ આવવાનો એલાવ નથી અને પારદર્શક વહીવટ કરી શકે એટલા માટે પોતાના લોહીના સંબંધી એના પતિ કે પોતાના પુત્ર હાજર રહી શકશે, એમાં એ નિર્ણય બધા મહિલાઓ જ લેશે અને એ નિર્ણયમાં કોઈના એના સંબંધી કોઈ એમાં ભાગ નહીં લઈ શકે। હરેક મિટિંગમાં અધ્યક્ષ સુધી બોલવાનું શરૂ કરે, મુદ્દો ચર્ચા ચાલુ કરે ત્યાં વિપક્ષના સભ્યો મોબાઈલ ચાલુ કરી અને હલ્લાબોલા મચાવીને સોશિયલ મીડિયામાં લાઈવ કરતા અને કોંગ્રેસના 8 સભ્યોની જગ્યાએ 24-25 જણા મિટિંગ હોલમાં હોય, અમે કોઈ ના જ ન પાડતા। પણ હવે એવું બન્યું છે કે આ મહિલા સદસ્ય જ્યારે પ્રમુખ થયા છે ત્યારે અમારો એક નિયમ એવો છે અને મારા પત્ની જ્યારે પ્રમુખ થયા તો એણે જ કીધું
કે આપણે ગમે એ મુદ્દા હોય ચર્ચવાના હોય તો આપણે કેમ લોકોને સમજાવવા કે આ મુદ્દામાં આ રીતનું છે આ રીતનું છે, એટલે આપણે આવો નિર્ણય કરીએ. એટલે આવો નિર્ણય અમે એટલા માટે જ કર્યો છે કે ખોટાવવાનો અર્થનો અનર્થ ન થાય, વિકાસના કામ સાથે મળીને જ કરવા છે. તો અમરેલી જિલ્લા પ્રમુખે સંદેશ ન્યૂઝ પર ફોનિંગ ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું છે કે આ પ્રમાણેનો ઠરાવ છે તે અયોગ્ય છે. શું કહ્યું તેમણે આવું સાંભળીએ. બગસરા નગરપાલિકામાં એક ઠરાવ મંજૂર થયો છે કે મહિલાઓની સાથે બ્લડ રિલેશનમાં એમના પતિ, એમના ભાઈ, એમની બહેન હાજર રહીને એ હાજર રહી શકે. પણ ક્યાંક ને ક્યાંક મહિલા અસુરક્ષિત હશે એવું પોતે માનતી હશે કે મહિલાઓને કંઈક ની કંઈ ખબર નહીં પડતી અથવા તો કંઈક થોડીક અવઢવ હશે, એટલે આ ઠરાવ મારા ખ્યાલથી મંજૂર થશે. અધરવાઇઝ આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણને અનુલક્ષીને 33% લોકસભા અને વિધાનસભામાં બિલ મંજૂર કર્યું છે. એ મુજબ મહિલા મજબૂત થાય એવા નિર્ણયો પણ કર્યા છે. પણ ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ અથવા પ્રમુખ એ આ નિર્ણય લીધો હશે. અચ્છા, એટલે સાચો છે નિર્ણય એવું આપને લાગે છે? સાચો તો પરિસ્થિતિઓ છે, નગરપાલિકાની બધાની અલગ અલગ હોય છે અને નગરપાલિકાની સર બે જ વસ્તુ હોય, ઠરાવ સાચો કે ખોટો. જો મહિલા એવું માને છે કે તેનાથી જો કાર્ય નથી થતું ને તેને કાર્ય કરવા માટે પતિની જરૂર પડે છે તો પછી તેમને તે સ્થાન પર રહેવાની જરૂરત જ નથી. હા, બરાબર છે. હા, જિલ્લા પ્રમુખ આપ છો તો સર આ પરિસ્થિતિથી આપ અવાક નથી? વાકેફ જ છું. હા, પણ ક્યાંક મેં કહ્યું એમ કે મહિલાઓને પોતે ક્યાંક ને ક્યાંક એવું લાગતું હશે કે ભાઈ મારે આ વસ્તુમાં એમની જરૂર છે. સર આપને શું લાગે છે, ચલો મહિલાની વાત તો આપણે જવા દઈએ, આપને શું લાગે છે કે આ વસ્તુની જરૂર છે ખરી? હા, એની જરૂર નથી પણ છતાં એવું એમને લાગતું હશે. તો એટલે સાચું છે આપના મતે? સાચું તો હું ન કહી શકું ભાઈ, પણ કારણ કે દરેક જગ્યાએ અલગ અલગ પરિસ્થિતિ હોય છે. પણ છતાં પણ તમને હું એવું કહું છું કે હું એમની સાથે વાત કરીશ. તો આ ઠરાવ, આ ઠરાવ તો ન જ હોવો જોઈએ ને તેવું આપ માનો છો કે નથી માનતા સર? આ ઠરાવ મહિલા સશક્તિકરણ અનુલક્ષીને જોઈએ તો ન હોવો જોઈએ, પણ હવે મેં તમને કહ્યું એ મુજબ તો પછી આ ઠરાવ આપ કેન્સલ કરાવશો અથવા તો આ વસ્તુ અયોગ્ય છે તેવું આપ કહેશો ખરા પ્રમુખને? જે પોતે પ્રમુખ જોડે વાત કરી લેશો. આભાર, એમની જોડે વાત કરી લઈશ, ચિંતા કરીશ ચોક્કસ. ઓકે રાજેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. નગરપાલિકામાં જે ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે કેટલા યોગ્ય છે અને આપનું શું કહેવું છે? બગસરા નગરપાલિકાના માધ્યમથી એક એવો ઠરાવ પસાર કર્યો છે કે મહિલાના સદસ્ય, મહિલા સદસ્ય સાથે તેમના બ્લડ રિલેશનમાં આવતા તેમના પતિ, કાકા, ભાઈ, બેન સાથે જઈને પોતાની સલામતી માટે સાથે જઈ શકશે. હું માનું છું કે દરેક નગરપાલિકાની પરિસ્થિતિ જુદી જુદી હોય છે. બગસરા નગરપાલિકામાં નિર્ણયો મહિલાઓ જ કરવાની છે, પણ સાથે પોતાની સલામતી માટે ક્યાંક ને ક્યાંક એમની સાથે એમના ભાઈ રે, એમના પિતા રે, એમના કાકા રે, તો એ પોતાને વધારે સલામત અનુભવે એ અનુસંધાને આ નિર્ણય લેવાયો છે.